સુરતમાં નવરાત્રીને લઈને માતાજીની ડેકોરેટિવ માટલીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંપરાગત રીતે નવરાત્રીમાં માતાજીની ગરબી એટલે કે માટલીનું ઘણું મહત્ત્વ રહેલું છે. પહેલાંના સમયમાં માતાજીની સાદી માટલીઓની સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ સમય જતાં આ માટલીઓનો ટ્રેન્ડ બદલાયો અને હવે માતાજીની ફેન્સી અને ડિઝાઇનર માટલીઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો છેલ્લા 2 વર્ષમાં માતાજીની ગરબીઓનું વેચાણ વધ્યું છે. તો માતાજીના ગરબા માટેની માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગવાળી અને માતાજીના ફોટાવાળી જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ બાબતે માટલીઓ ઉપર ડેકોરેશન કરતા પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે મારી માટલીની ડિમાન્ડ વધતી જાય છે. મારી એક માટલી બનાવવામાં આશરે 2-3 કલાકનો સમય લાગે છે, કારણ કે પહેલાં તો તેમાં માટલી ઉપર પેઇન્ટિંગ કરવાનું હોય છે અને ત્યારબાદ તેની ઉપર ઓર્નામેન્ટનો છંટકાવ કરવામાં આવે છે, તો ત્યારબાદ તેની ઉપર ડાયમંડનું વર્ક કરવામાં આવે છે. તો ફિનિશિંગવાળી માટલીની કિંમત 700 રૂપિયા જેટલી છે, તો સાદી માટલીની કિંમત 300 રૂપિયા છે. મારી માટલીની ડિમાન્ડ વધતી જ જાય છે ને એની ડિમાન્ડ તો સારી હોય છે ને ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે જ બનાવું છું. એટલે લોકોની કહીને કે કુળદેવી પ્રમાણે એમના ફોટા બનાવવાના હોય તો એવી બને છે બધાની. ને આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બધાની માટલીની ડિમાન્ડ સારી છે ને યંગસ્ટર હમણાં સારું એવું ડાયવર્ટ થયેલું છે ને લોકોને એવો ટેસ્ટ બી આપું છું.